नमस्कार, हूँ जास्मिन। गुजरात मिरर 2020 में आपनु स्वागत करू छू। पार्किंग पॉलिसी ने लईने राजकोट मनपानो मोटो निर्णय। घर अने दुकान पासेना वाहन पार्किंग नो नहीं वसूलाय चार्ज स्टेन्डिंग कमिटी नी बैठक में लेवायो निर्णय। राज्य सरकार खेडूतोने आपसे वधु एक मोटी भेट। गोडाउनना खर्च माटे खेडूतोने पासे 1 લાખની સબસિડી। સૌરાષ્ટ્રના 20,000 જેટલા એસટી કર્મચારીઓ મધરાતથી પડતર માંગણીઓને લઈને હડતાલ પર જશે, સરકાર તાત્કાલિક કરે નિર્ણય। મલાતજ દર્શન કરવા જતા સંતરામપુરના એક જ પરિવારના 4 લોકોને કાર ભરખી ગયો, ટ્રેલરે ટક્કર મારતા કાર પલટી। દાદરા નગર હવેલીમાં શિક્ષકે ચિક્કાર દારૂ પીને ક્લાસરૂમમાં કર્યો તમાશો, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। વડોદરામાં આવાસ યોજનાના ફોર્મ લેવા પડાપડી, લોકોએ લાંબી લાઈન લગાવીને ધમાચકડી કરી, દિવાલો કૂદી કૂદીને લોકો અંદર ઘૂસી ગયા। મહેસાણામાં 4 શખ્સોએ યુવતીને બનાવી હવસનો શિકાર, અપહરણ કર્યા બાદ યુવતી સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ। ગાંધીનગર જિલ્લામાં ન્યુમોકોકલ વેક્સિનના ડોઝ અપાયા, મમતા દિવસ નિમિત્તે જિલ્લામાં 72,000 બાળકોને આજથી વેક્સિન આપવામાં આવી। અમદાવાદમાં વરસાદે વિરામ લેતા મેલેરિયા અને ડેન્ગ્યુના કેસો કાબૂમાં આવ્યા, પણ ચિકનગુન્યાના કેસો વધ્યા। ભ્રષ્ટાચાર વિરુદ્ધ પીએમ મોદી આક્રમક મૂડમાં, કહ્યું દેશને લૂંટનારા લોકો ગમે તેટલા શક્તિશાળી હશે અમારી સરકાર નહીં છોડે। પીએમ મોદીએ કર્યું કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન, મોદીએ કહ્યું પ્રવાસનને પ્રોત્સાહન મળવાની સાથે સાથે ખેડૂતોને પણ થશે લાભ। ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં 47ના અને કેરળમાં 27ના મૃત્યુ, નેપાળમાં ભારે વરસાદને પગલે સ્થિતિ ગંભીર। શોપિયામાં સેનાના એન્કાઉન્ટર દરમિયાન 2 આતંકીઓ માર્યા ગયા, સેનાનું સર્ચ ઓપરેશન યથાવત। યુપીમાં મોટી દુર્ઘટના, લખીમપુર ખીરીની ઘાઘરા નદીમાં બોટ પલટી જતા 10 લોકો વહી ગયા, તપાસમાં પાછળ ખસી રહી છે યુપી સરકાર। લખીમપુર ખીરી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર। કોંગ્રેસમાં થશે નવા જૂની, ગુજરાત કોંગ્રેસના મોટા ભાગના નેતાઓને દિલ્હી બોલાવ્યા, હાઈકમાન્ડ લેશે મોટો નિર્ણય। અફઘાનિસ્તાનમાં સ્થિતિ સુધરતા ગુજરાતીઓને દિવાળી પહેલા દિવાળી, ડ્રાયફ્રૂટમાં 50 થી 300 રૂપિયાનો ભાવ ઘટાડો, 50% કોર્પોરેટ કંપનીના ઓર્ડર વધશે। આર્યન ખાનને આજે પણ ના મળ્યા જામીન, મુંબઈ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાનની જામીન અરજી રદ, આર્યન ખાન સહિતના 3ને ન મળ્યા જામીન। કાબુલ સ્થિત દેહમાં જાંગ ચોકતી પાસેથી સવારે એક જોરદાર વિસ્ફોટ, તાલિબાન પ્રશાસને મૃતકોની સંખ્યા જણાવવાની હાલમાં ઇનકાર કરી દીધો। બદલાશે ફેસબુકનું નામ, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ કરશે જાહેરાત। હાલ સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત મિરર, અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરશો, અને પડે પડના સમાચાર મેળવવા માટે નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।